પ્રાપ્ત વિગત અનુસાર 3 નવેમ્બરે યોજાનાર પેટા ચૂંટણીની તાડમાર તૈયારી ચાલી રહી છે, તેમાં 147 કરજણ સીટોની ખાલી પડેલી બેઠકમાં કોંગ્રેસ પક્ષમાંથી અક્ષય પટેલે છેડો ફાડી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાવાથી કરજણ સીટોમાં ખાલી પડેલી જગ્યામાં આજ રોજ કોંગ્રેસમાંથી કિરીટસિંહ જાડેજાને ટિકિટ મળતા જનમેદાને ઉમટી પક્ષી હતી, તેમાં ભરથાણા હનુમાનજીના મંદિર પાસેથી રેલીનું આયોજન રાખવામાં આવ્યું હતું, તેમાં કિરીટસિંહ બાપુ તેમજ તેમના આગેવાનોએ સરકારની ગાઈડલાઈનનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું હતું, તેમજ રેલીમાં જોડાનાર દરેક અતિથિગણને સેનિટાઈઝ તેમજ ટેમ્પરેચર માપી માસ્ક પહેરાવી અંદર પ્રવેશ આપતા જોવા મળે છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। જંગી રેલીમાં આશરે 100 જેટલી બાઇક તેમજ 200 ફોર વ્હીલરોનો સમાવેશ થયો હતો અને કરજણમાં અક્ષય પટેલે ભોળી જનતા સાથે ગદ્દારીથી જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પ્રજાનું કહેવું છે કે પ્રજાના કિંમતી અને પવિત્ર મતથી જો છત્તીસ પટેલને હરાવી અક્ષય પટેલને જંગી મતથી જીતીને લાવતા હોય તો અક્ષય પટેલને જંગી મતથી હરાવતા પણ આવડે છે અને હવે જનતા બેવકૂફ નહીં બને તેનું પરિણામ અગમી 3 નવેમ્બરે મત આપી 10 નવેમ્બરે ભાનમાં લાવી દેશે તેવી લોકવિચારણ છે। રિપોર્ટર મુકેશ અઠોરા, ન્યૂઝ 108, કરજણ। જનતાનો અવશ્ય વિજય થશે। આપણા આ બધા તાલુકાઓમાં ખેડૂતોના પ્રશ્નો સુગર બંધ છે। અતિવૃષ્ટિમાં આપણા તાલુકાઓના ગામડાઓમાં થયેલ નુકસાન પણ ખૂબ થયું છે, છતાં પણ વડોદરા તાલુકાને આમાંથી બાકાત રાખવામાં આવ્યો છે। શિક્ષિત રોજા બેરોજગારીના પ્રશ્નો, આવા અસંખ્ય પ્રશ્નો કરજણ સિનોર પોર મત વિસ્તારમાં છે અને અમારી કરજણની જનતા સમજુ સાણી અને સમજદાર છે। એને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીએ ઉછીના લીધેલા આપણા સૌનો ગદ્દારને મત નહીં આપે, કોંગ્રેસના ઉમેદવારને મત આપી આગામી ચૂંટણીમાં 100% જીતાડશે અને એ પણ જંગી બહુમતીથી જીતાડશે। કરજણની જનતાને હું અપીલ કરું છું કે આ ગદ્દારને માફ ના કરશો, આ ગદ્દારને આવનારી 3 તારીખની ચૂંટણીમાં તેના વિરુદ્ધમાં મતદાન કરી આ ગદ્દારને સબક શીખવાડજો। જય હિન્દ, જય ભારત।